હલો, નેક્સ્ટની અંદર પાછી ડેટ જુઓ તો કે મળવાપાત્ર વ્યાજની ડેટ આવી. તો રફ કામને અંદર જે નંબરનું સ્ટેપ હોય તે મળવાપાત્ર વ્યાજ, સરુનો સ્ટોક કેટલો હતો તો કે 2,40,000. હલો, ખરીદી જોઈએ ઉધાર સેટ કેટલી હતી તો કે 44,30,000. ચાલો હાલો, જમા સાઈડ વેચાણ કેટલું આવ્યું તો કે ખાલી 60,000. હાલો, આ બધાનો હિસાબ કરવાનો છે. હિસાબ કરતા વધે છે અહીંયા 2,54,000. વ્યાજ ગણના ખાલો 14% લેખે, 6 મંથનો 17,780. કઈ ડેટે વ્યાજ મળે છે તો કે 31/12/2007 ના રોજે. 31/12/2007 ના રોજે બેંક ખાતે મળવા પાત્ર વ્યાજ કેટલું તો કે 17,780. 17,780. ચાલો ડેટ કઈ આવ્યા તો કે લાસ્ટ હિસાબ યર વાળી 31/12/2007 વ્યાજ સહિત વેચાણ. તો 6 નંબરનું સ્ટેપ વ્યાજ સહિત વેચાણ, દાર્શનિક કિંમત નથી, પ્રીમિયમ છે એ આપણી પાસે છે, ન ગણી શકીએ, બજાર કિંમત ન મળી શકે. દલાલી આપને આપેલી છે 111 રૂપિયા. તો કઈ વાંધો નહીં, દલાલી છે એ મૂકી દઈએ 111 રૂપિયા લખી. દલાલી છે 111 છે એ તમારે નહીં, 111 રૂપિયા ભાવ છે. દલાલી 888, દલાલી કેટલી છે 888, ભાવ જોવાઈ જાય છે વારંવાર. તો દલાલી મૂકી દો 888. તો હાલો પદ મૂકો, દલાલી એની સામે અહીંયા મૂકો બજાર કિંમત 1 રૂપિયો. દલાલી હોય તો બજાર કિંમત 100 હોય, તો 888 એ બજાર કિંમત કેવડી હોય? 888 × 100 / 1 એટલે 88,800, અને કહેવાય બજાર કિંમત. કઈ કિંમત કહેવાય? એટલે બજાર કિંમતની કોલમ પૂર નાખો 88,800. પાછી તી રાશિ મૂકો તો કે બજાર કિંમત આપેલી છે ને, બજાર સાહેબ એટલે ભાવ આપેલા છે એટલે દાર્શનિક કિંમત. તો ભાવ આપને આગળ મેં કીધું હતું ને 111ના છે. કેટલાના છે તો દાર્શનિક કિંમત 100. તો આપણી પાસે 88,800 એ કેટલા? તો 88,800 × 100 / 111 એટલે 80,000 રૂપિયા મળે એની દાર્શનિક કિંમત. તો દાર્શનિક કિંમત મળી ગઈ 80,000 રૂપિયા. તો 80,000 ને 88,800 નો ડિફરન્સ કેટલો આવે તો કે 8,800 એ મળી ગયો એનો પ્રીમિયમ. હાલો, 88,800 માંથી 888 બાદ કરો એટલે તમને મળ્યા અહીંયા 87,912. વ્યાજ આવ્યું, વ્યાજ આપણે ગણીએ છીએ દાર્શનિક કિંમત ઉપર. દાર્શનિક કિંમત મળી ગઈ 80,000 રૂપિયા. કેટલા ટકાના ડીબે છે તો કે 14%. જરાક વ્યવહારમાં જોવો તો વ્યાજ કેટલું છે તો કે 3 મંથનું. હાલો, 3 મંથનું વ્યાજ કરો 2,800 રૂપિયા. વ્યાજ સહિત છે એટલે બાદ કરો. ઓકે, 85,112. 85,112. કાંઈ વાંધો નહીં. હાલો, આપણે 31/12/2007 બેંક ખાતે શું છે વ્યાજ સહિત વેચાણ? કૌંસમાં લખો વ્યાજ સહિત વેચાણ. ચાલો હાલો, વ્યાજ સહિત વેચાણની અંદર દાર્શનિક કિંમત કેવડી છે તો કે 80,000. વ્યાજ કેટલું હતું તો કે 2,800.
મૂળ કિંમત કેટલી મળી તો કે 85,112. હાલો આખરના સ્ટોકની વાત આવી તો આખરનો સ્ટોક આપણે ગણીએ છીએ, શરૂનો બાકી કેટલી હતી તો કે 2,40,000. હાલો બે વખત ખરીદી છે, કેવડી કેવડી તો કે 44,000 વાળી છે, 30,000 વાળી છે. હાલો બે વખત વેચાણ આવ્યું, કેવડું કેવડું છે તો એક વખત 60,000 એવું છે અને એમાંથી 1,000 પાછું આગળ આવ્યું 80,000 વાળું. હાલો આખરનો સ્ટોક મળી ગયો, આખરના સ્ટોકની બાકી કેટલી મળી તો 1,74,000 રૂપિયા. તો આખરના સ્ટોક ઉપર 1,74,000 રૂપિયા ગુણ્યા 14% અને ગુણ્યા 3 મંથનું વ્યાજ છે. ચાલો વ્યાજ કેટલું આવ્યું, 6,090. ચાલો અહીંયા હિસાબ કરીએ છીએ, પેક 31/12/2007 તો કે CF એટલે કે આખર સ્ટોક કેટલો આવ્યો તો કે 1,74,000. આ કિંમત આગળ ગોતી લેશું તો અહીંયા પાછી જ ડેટ 31/12/2007 આખરના સ્ટોકનું વ્યાજ કેટલું છે તો કે 6,090. હવે આખરના સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું છે. આખરના સ્ટોકનું મૂલ્યાંકન કરવા માટે આપણે હવે લીફો પદ્ધતિએ કરીએ છીએ. તો લીફો પદ્ધતિએ શરૂનો સ્ટોક કેટલો હતો તો કે શરૂનો સ્ટોકની દાસાની કિંમત 2,40 હતી, ત્યારે એની બજાર કિંમત 2,88 હતી. ચાલો હાલો આમાં પછી છે ને જગ્યા છોડતા જાજો, બબે 3-3 લીટી મૂકી દેવી, 1, 2 અને 3. પછી ખરીદી આવી તો એ ખરીદી કેવડી આવી હતી તો કે 44,000 આવી હતી. ચાલો ત્યારે બધા વેલ્યુએશન શું હતું તો કે 45,122. 3-3, 4-4 લીટી મૂકી દો, 1, 2, 3, 4, 5. પાછી શું આવી તો કે ખરીદી કેવડાની તો કે 30,000. ત્યારે બજાર વેલ્યુએશન કેટલું છે તો કે 30,900. હાલો શરૂનો સ્ટોક લખાઈ ગયો, ખરીદી લખાઈ ગઈ, ખરીદી લખાઈ ગઈ. આખરના સ્ટોકનું મૂલ્યાંકન કઈ પદ્ધતિએ તો કે લીફો, છેલ્લે આવે તે પહેલાં જાય, છેલ્લે આવે તે પહેલાં જાય. છેલ્લે કોણ આવ્યું તો કે 30,000 ખરીદી આવી. હવે જાહે પહેલાં તો વેચાણ જોઈ લ્યો, વેચાણ પેલું કયું હતું તો કે 60,000 વાળું છે. હાલો આ બાદ વેચાણ, હવે 30 માંથી 60,000 તો જાય નહીં એટલે આપણે ખબર જ છે કે માઇનસ આવ્યા 30,000. તો આ પેલી ખરીદી કમ્પ્લીટ થઈ ગઈ, હવે એ ખરીદીમાંથી આ વેચાણ બાદ કરી નાખું છું માઇનસ વાળું. તો 30,000 રૂપિયા માઇનસ વયું ગયું, અહીંયા બાદ થઈ ગયો. તો હવે અહીંયા વધ્યા કેટલા તો કે આ તો 44,000માંથી 30,000 જાય એટલે 14,000 વધ્યા. કેટલા? 14 વાળી બાકી ગયો. બીજું વેચાણ આવ્યું, બીજું વેચાણ આવ્યું ને, હા એ કેવડું છે તો કે બીજું વેચાણ 80,000 છે. તો એ બાદ કરી નાખો અહીંયા 80,000 રૂપિયા. 14માંથી 80 તો જાય નહીં એટલે માઇનસ જ આવે. તો માઇનસ કરી નાખવા કેવડું છે તો કે 66,000. હવે આ શરૂના સ્ટોકમાંથી બાદ કરે વેચાણ 66,000. તો અહીંયા વધ્યા કેટલા? 1,74,000 વધ્યા એની બજાર કિંમત. તો મેળવવી પડે, આપણી પાસે હોય નહીં. તો અહીંયા આ દાર્શનિક કિંમત અને એની મૂળ કિંમત. દાર્શનિક કિંમત કેવડી હતી આ શરૂના સ્ટોકની? 2,40. ત્યારે એની દાર્શનિક કિંમત કેવડી હતી તો કે 2,88. હવે એ બાદ કરતા વધ્યો કેટલો તો કે 1,74,000. ત્યારે એની બજાર કિંમત શું છે ખબર હોતી નથી તો પેશન માસ મૂકી દો. તો અહીંયા 1,74,000 ગુણ્યા 2,88,000 ભાંગ્યા 2,40,000 એટલે અહીંયા 2,08,800.
2,08,800 ને ભાવ આપ્યા છે બજાર ભાવ. તો દર્શનની કિંમત આખરનો સ્ટોક કેવડો છે? તો કે 1,74,000 બજાર ભાવ છે 111 રૂપિયા. તો 1,93,140 લગભગ. તો આ કિંમત ઓછી છે અને આ કિંમત વધારે, આ કિંમત વધારે છે અને આ કિંમત ઓછી છે, એટલે માનીએ આ કિંમત રાખાય 1,93,140. હવે દર્શનની કિંમત આપણે પેક કરીએ છીએ, દર્શનની કિંમતમાં તો બધું સરખું જ આવે. તો કે 3,14,000. હવે આ બાજુ વધારે છે, 3,64,028. 3,64,028. હાલો અહીંયા મળ્યું નુકસાન 20,436. આમાંથી આ તફાવત બાદ કરો એટલે અહીંયા મળ્યા નુકસાન. કઈ તારીખ? તો કે 31/12/2007 નુકસાન. અંશમાં તો કે નનુ. હાલો વ્યાજમાં આ બાજુ વધારે છે, 50,050. 50,050. હાલો 31/12/2007 વ્યાજ ડિવિડન્ડ પેશન માર્ક્સ કેટલું? તો કે 39,410. ચાલો આના જેવો સમ છે એ પરફેક્ટ નહીં હોય પણ બીજો હશે એ હું આપણી આપી દઈશ.